કેટલી સિક્યોરિટી જોઈએ? અરે ભક્તની દાનત એ બગડે, સિક્યોરિટી હું કહે? હા, હરિભક્ત રમતા એક એક ઈટ ખેંચી જાય, આવું થાય. બનેલું એક ધના ભગત હતા મારાના વખતમાં, સમાધિ થઈ, ગૌલોકમાં ગયા, ગૌલોકની સમાધિ. ત્યાં તો સોનાના બધા ઘરો, મકાનો, મહેલો, એ તો ખુશ થઈ ગયા. સોની હતા પોતે, સોની ભગત. અને એક ઈટ ખેંચી જઈએ થારું કરતા, ચણતર પાકું હતું, એક હીટ જરા હલતી હતી, હા ખુશ થઈ ગયા. ઈટ તો ના નીકળી, બીજું નીકળી ગયું, ધોત્યું બગડ્યું, આવું થઈ ગયું. એટલે હરિભાઈ કે મારા આ શું થયું? મેં કે પોતે વાત કરશે, હા ભાઈ વાત કરી, મારે આવું થયું. ઈટ તો ત્યાં ને ત્યાં રહી ગઈ ને સરકસ થઈ ગયું કે તો આવું છે. એટલે આ ભક્તની દાનતે બગડે મને, આવું છે. મારે કે આ મંદિર કામમાં આવશે. આજે આપણે તમે બધું કર્યું ને, આ બધા સેવા કરીને બધા રાત દિવસ બધા, આમ તમે અંદર મંદિર થાય, બહાર તમે ઝાડુ કાઢો ને તો ભગવાન અંદર વારે, તમારું અંતર વારે. હા, એટલે અહીંયા તમે આ સેવા, અક્ષરધામની સેવા, આપણે ન્યૂ જર્સી રોઝેલ પાર્કમાં ત્યાં જે સેવા આપણા માટે ઊભી કરી, એમને તો ચપટી બહાર કાઢી શકે, એમાં આપણને શું થાય? આપણું કામ ના થાય. આની અંદર જે કોઈ સેવા કરે, બધું કરે ને. શાસ્ત્રીમાં ભાવનગર હતા, ત્યાંના હરિભક્ત પારણ બેઠા રેડી મોટા શીઠ્યા હોય, તો શાસ્ત્રીમાં કે મારે ઝોરી માગવા જવું છે ગામમાં. બોલે હરિભક્ત સ્વામી, અમારી આબરૂ જાય, લોકો કઈ તેવડ નથી તો શું કામ પારણ બેસાડી? અને અમે તો લોકો પ્રશ્ન થાય કે ના, કોઈ પ્રશ્ન નહીં થાય. અને આપણે આ જે ઝોરી માગવા નીકળીએ તો હરિભક્ત બારના એક એક મુઠ્ઠી નાખે તો એની રસોઈ ગણી જાય. લો શાસ્ત્રી આવું કહે, કોઈ એક મુઠ્ઠી દાણો નાખે ઝોરીમાં તો એની રસોઈ આપ્યાનું ફળ મળે. આખા ભાવનગર શહેરમાં હાહાકાર મચી ગયો. મોટાટા શેઠિયાઓ સાથે, સ્વામી સાથે ઝોરી લઈને નીકળેલા, ગામ તૂટી પણ જોવા લાગ્યા. એમાં જેના દર્શન કર્યા, ભલે મુઠ્ઠી ના નાખે, દર્શન કર્યા અને કલ્યાણ ગુણ લીધું, કલ્યાણ મોટા પુરુષને આવું છે. શ્રીજી મહારાજ, આપણે અમદાવાદ પાસે અડાળજની વાવો છે, અડાળજની વાવો, સાત માળની વાવો, એકદમ બહુ ભવ્ય અને ખૂબ કિંમતી. મહારાજે એમાં સ્નાન કર્યું, સંતોએ સ્નાન કર્યું, પછી એક તકતી હતી. મારે કે તકતી વાંચો, શું લખ્યું છે? તો જે આ જે વાવ બનાવનાર છે ને, એને કહ્યું કે મારી બીજી કોઈ ઈચ્છા નથી, આ વાવ બનાવવા પાછળ કોઈ કીર્તિ કે માનની ઈચ્છા નથી, પણ એમાં કોઈ મોટા સંત સ્નાન કરે તો મારું કલ્યાણ થાય, એટલા માટે વાવ બનાવી છે, આટલું જ, બીજું કોઈ હેતુ નહીં. મહારાજ કહે કે આપણે આ ફળ આપીએ અમને. મહારાજે કહ્યું કે ખાલી અમનું કલ્યાણ થયું નહીં, આ વાવ બનાવવામાં જેને જેને કામ કર્યું બધાનું કલ્યાણ થાય. આ વાવ પર જે પક્ષી ઉડી જાય એનું કલ્યાણ. મહારાજે કહ્યું કે ઓલા પથ્થર ઠેઠ રાજુલાથી આવતા હતા, પેલા કાળા પથ્થર, ત્યાંથી ગાડા મળ્યા. તે બીજું કઈ ટ્રક કે એવું કઈ હતું જ નહીં, ગાડું એ વાહન, ઊંઠ ગાડી હોય, આપણને ઊંઠ ગાડી બહુ નહીં ચરણ, ગાડામાં તો ગાડામાં પેલો પૈડામાં પેલું દિવેલ નાખ્યો રોલિંગ માટે, દિવેલ નાખે. તે દિવેલના જ લાખ રૂપિયા થયેલા તે વખતે,
લખ્યું આમ, કેટલા ગાળા ભરી લાવ્યા, કેટલો ગાળાનો વપરાશ થયો છે. મારા કે ગાળા નીચે જે કઈ કીડી મકોડી ચગવે બધાનું કલ્યાણ. કેવું કહેવાય? કહેવાનું શું કે આ ભગવાન સદાવ્રત ખોલ્યું છે કલ્યાણનું. એક બે કલ્યાણ નહીં, પરમ કલ્યાણ, લાખોનું કલ્યાણ થાય એવી યોજના ઘડી છે. ગાયને ઘાસનો પૂળો આપો તો એ કલ્યાણ, બ્રાહ્મણને લોટ આપો તો એ કલ્યાણ. આ તો પરમ કલ્યાણ. પછી પાછા આવવાનું રહે જ નહીં, જન્મ મન ટળી જાય એ વાત, એવું કલ્યાણ. તો આ મોટા પાયા ઉપર આ ભગવાન આવ્યા છે, આવું કર્યું છે અને એ ચાલુ છે. પ્રમુખ સ્વામી દ્વારા બધું કામ થાય છે. સ્વામી અક્ષરધામ બાંધ્યું છે, દિલ્હીમાં બાંધ્યું, ગાંધીનગર બાંધ્યું અને અહીંયા બાંધ્યું છે. એટલે એમાં જે કંઈ આપણે અંદર ભરીએ તો પરમ શ્રેય થાય આપણું. એમ ખેંચ નથી, યાદ રાખજો. એમના તક ઊભી કરી છે, આપણે તક આપી છે. પિતા હતા, એના બાળકને લઈને મંદિરમાં દર્શન આવ્યા. એ પિતા તો ઓલા દાન પેટીમાં નાખ્યું, છેલ્લું બાળકને આપ્યું કે તું નાખ. ઓલો આમ થઈ ગયો, ના નાખો, પોતાનું થઈ ગયું માને. એના પપ્પા કહું તને આપું છું, બીજું તું આ નાખ. તો બીજું આપે તો એ લઈ લીધું, ના નાખો લો. આપણે આવું જ કરીએ છીએ. ભગવાન આપે છે, નાખ અંદર, ના મારું છે. ભગવાન તક ઊભી કરે છે, આ બધું કરે છે. પછી ભગવાન મુશ્કેલી મૂકવી પડે. પછી આ તો એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે ને, એમાં એકવાર લાઇટ ગઈ બહુ પહેલા. એ લોકોએ ડિક્લેર કર્યું કે અડધો કલાક કે છ કલાકે થાય લાઇટ પાછી આવતી. રિપેરિંગ ક્યાં ફોલ્ટ છે પકડવું, કયા બધું. તો સ્ટોક એન્ડ એક્સચેન્જ વાળા ચાર ભાઈઓ હતા, ઠેઠ 110માં માર મારે. એ લોકો એક મિનિટ પોસાય નહીં, ઉથલ પાથલ લાખો થઈ જાય. એને કરવું શું કે ચડો છ કલાક ક્યાં વાટ જોવાય. તો જિંદગીમાં એક માર્ક ચડેલા નહીં, સીધા 110 માર્ક ચડવા. છૂટકો જ નહોતો. એ લોકો વહેંચી લીધું ચાર જણે, કે ભાઈ 25 માર્ક તારે વાત કરવાની, 25 તારે વાત કરવાની. એમ 75 માર્ક તો ચડી ગયા. ચોથો ગડબડ કરે કે મને કઈ વાત આવડે નહીં, કઈ કાંઈ કરી જ પડશે, અમે ગરું દુખાડ્યું. એમ હાના નાકડા બીજા 12 માર્ક ચડી ગયા, 87 માર્ક ચડી ગયા. હવે લાગે ઉભા, હવે વાત શરૂ કરે ને પછી જ આપણે આગળ વધવાનું, નહીં તો નહીં. હવે કે વાત કરું, કરને હવે ટેટે ટેટે કરે. કેટલી મોટી વાત કરું, આટલી આટલી. હવે કરને કે ચાવી નીચે ભૂલી ગયા છીએ. ચાવી સોનાની હતી, પિત્તળની, કેટલી 2 કિલોની, 2 તોલાની. 2 તોલાની પિત્તળની ચાવી માટે 70 મારું ઉતરવાનું, પાછા ચડવાનું. કેવું છે ચાવી? હા ભલે આટલી જ હોય પણ કામ ના થાય એના વિના. વિચાર કરો. એટલે આપણે આ એક રંગારો હતો, 50 માળનું મકાન બહાર કલર કરવાનું હતું. ચડ્યો, 2-4 બ્રશ ભૂલી ગયો હતો મુખ્ય. હવે નીચે પાછું ઉતરવું ને ચડવું પોસાય નહીં. બહાર આવતું, બહાર લટકવાનું, ઓલા 2 દોરડા બાંધીને પાછે કપાટિયા બાંધે ને એ રીતે નિસરણી બનાવેલી. પછી એને ઉપર પૈસો નાખવા લાગ્યો, સેન્ટ. કોઈ ધ્યાન જાય તો આપણે ઉપર એને ઈશારો કઈ મંગાવી દે. બધા ખિસ્સા મૂકીને ચાલતા જાય, કોઈ ઉપર જુએ જ નહીં. અને બધા સેન્ટ ખૂટી ગયા. હવે શું કરવું? કાંકરા કાઢ્યા જરા ખોટી ગઈ. 10 કાંકરા જેવું ના પડે, એક જ કાંકરા કામ થઈ ગયું. નાખ્યું ને ઓલો ઉપર જુએ,
કાંકરા મારે છે, ઉપર હરખો નથી રહેતો, ઉપર ચડો તો. એમાં આપણે છે ને જ્યાંથી ભગવાન પૈસો નાખે ને ત્યાં કોઈ ઉપર જુએ એમ નથી. એક મુશ્કેલી મૂકે ને ઓ ભગવાન